નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખ્યા આજના મહત્વના સમાચાર પર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના મુજબ આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફી તેમજ હાર્દિકના ઉપવાસ અને માંગણીને સમર્થન આપવા નવા બસ સ્ટેન્ડ નજીક 24 કલાકના ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના મુજબ આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફી તેમજ હાર્દિકના ઉપવાસ અને માંગણીને સમર્થન આપવા નવા બસ સ્ટેન્ડ નજીક 24 કલાકના ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા સહિતના આગેવાનો 24 કલાકના ઉપવાસ આંદોલનમાં જોડાયા છે. હાર્દિકના સમર્થનમાં અગાઉ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યના સીએમ સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી, તો આજે વિવિધ સ્થળોએ ઉપવાસ સાથે મોરબીના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપવાસમાં જોડાઈને ખેડૂત અને હાર્દિકના મુદ્દે સમર્થન આપી રહ્યા છે. આજે મોરબી જિલ્લાના અમે સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ધરણા ઉપર બેઠા છીએ, 24 કલાકના અનશન કરવાના છીએ અને અમે ગામડું ભાંગતું જાય છે, ખેડૂત તૂટતો જાય છે, ખેતી બચતી નથી, એવા સંજોગોમાં ખેડૂતોનું દેવું માફ કરો અને યુવાનોને એના શિક્ષણ, એની રોજગારી, એના માટે અનામત આપો, એવા પ્રશ્ને લઈને જ્યારે ગુજરાતનો ખેડૂતનો દીકરો, અન્નદાતાનો દીકરો હાર્દિક પટેલ 13 દિવસના ઉપવાસ કરીને આજે 14મા દિવસમાં એ પોતાની કાયા ઘસી રહ્યો છે, સર્વ સમાજના હિત માટે એને પોતાને જાન જોખમમાં મૂક્યું છે, પણ આ ભાજપની બેરી મૂંગી સરકારની સંવેદના જાગતી નથી. પાર્થ, એનએસ ગુજરાત ન્યૂઝ. માળિયા તાલુકાના જડકા ગામેથી સોમનાથ જેતપુર ફોર્ટ ટ્રેક આવેલ છે અને આ ફોર્ટ ટ્રેક છેલ્લા એકાદ માસથી અતિ બિસ્માર હાલતમાં છે, જેથી જડકા ગામના લોકો તથા વાહન ચાલકો મુશ્કેલી ભોગવવી પડે છે. સોમનાથ જતા હજારો યાત્રાળુઓ નીકળે છે અને વેરાવળની રિયોન કંપનીના હજારો ટ્રેકો અવર જવર દરરોજ માટે કરી રહી છે, પરંતુ આ ફોર ટ્રેક રોડ છેલ્લા એક માસથી અતિ બિસ્માર હાલતમાં હોવા છતાં અહીં કોઈ ફોર ટ્રેક અધિકારીઓ દ્વારા ધ્યાન ન દેવાનું સામે આવી રહ્યું છે. તો બીજી તરફ જડકા ગામથી ટોલ નાકા 15 કિલોમીટર દૂર છે. જડકા ગામના લોકો કહી રહ્યા છે કે 15 કિલોમીટરના ગામડાઓને ટોલ માફ હોય છે, પરંતુ અહીં ટોલ ટેક્સ વસૂલાત કરવામાં આવે છે. જિલ્લો જુનાગઢ, તાલુકો માળિયા, ગામ જડકાના, આ રોડ ઉપર કોઈ ધ્યાન દેતું નથી. રોજના 3-4 એક્સિડન્ટ થાય છે અને ટોલ નાકાવાળા પણ ધ્યાન દેતા નથી. જાણ કરાવેલી છે તો વારંવાર રોડ આ બગડી જાય છે ને અકસ્માતના ભોગ બને છે. હેલો, મારું નામ લાખા આદમ જુમા, ગામ જડકા, તાલુકો માળિયા, આટીના. અમે આ જડકા ગામના રહેવાસી છીએ. અમારે આ લોકો ટોલ ટેક્સવાળા અમારું ગામ 15 કિલોમીટર દૂર છે. અમારા ટોલ ટેક્સમાં ગામ જડકા આવે છે, 15 કિલોમીટર અમારા ટોલ ટેક્સ પૂરેપૂરો લે છે અને અમારા ગામમાં રસ્તા અથવા લાઇટું કોઈ વસ્તુ અત્યારે થતું નથી. કેટલી વાર અમે અભિપ્રાય એ લોકોને આપેલ છે અને 2 વખત એ લોકોને ઠપકો પણ આપેલ છે, સરપંચે બોલાવી અને એ લોકોને જાણ પણ કરી હતી, તો પણ એ લોકો ધ્યાન દેતા નથી. પછી કાલ સવારે અમે એ લોકોને કાંઈ પણ બળજબરી કરશું તો પછી અમારી જવાબદારી રહેશે નહીં. એ માટે અમે એને સૂચના આપીએ છીએ કે અમારા ગામમાં જે સુવિધા છે એ અમને સુવિધા અમને આપે અને અમારા ટોલ ટેક્સમાં અમારા ગામમાં 105 ગાડી છે, અમારા પાસે ટોલ ટેક્સ પૂરો લેવામાં આવે છે અને અમારા ઉપર અત્યાચાર આ લોકો કરી રહ્યા છે. અમારી ગાડી જ્યારે જાય છે ત્યાં અમારા પાસે ટોલ ટેક્સ પૂરો લેવામાં આવે છે. અમારા ગામમાં કોઈ લોકો ધ્યાન દેતા નથી. અમે જો રાજકારણવાળા પાસે મળ્યા હતા પણ એ લોકોએ પણ અમને ધ્યાન આપ્યું નહીં, અમારા સાથ સરકાર આપેલ છે નહીં. જ્યારે ટોલ ભરતા હોવા છતાં પણ રસ્તો બિસ્માર હાલતમાં છે, જેથી આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવાની માંગ જડકા ગ્રામજનો દ્વારા કરાઈ રહી છે. વળી સાથે સાથે આ ગામના વાહનોને ટોલ માફ કરવાની પણ ગ્રામજનો દ્વારા માંગ કરાઈ રહી છે. ભરતકુમાર સોંદરવા, એનએસ ગુજરાત ન્યૂઝ. જૂનાગઢના માળિયા હાટીના તાલુકા ગડુ ગામથી જંગર ગામ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢના માળિયાહાટીના બિસ્માર માળિયાહાટીના તાલુકાના ગડુ ગામેથી જંગર ગામ તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. અહીં રોજના 1000 વાહનો આવન જાવન કરી રહ્યા છે, પરંતુ આ રસ્તો ગામને જોડતો મુખ્ય રસ્તો છે, ત્યારે વાહન ચાલકો તો પરેશાની ભોગવી રહ્યા છે, પરંતુ બીમાર દર્દીઓને લઈને જતી 108માં પણ દર્દીની હાલત કફોડી બની જાય છે. ખાસ કરીને જોઈએ તો આ જાહેર રસ્તો જંગર તેમજ બરુલા તેમજ અન્ય ગામડાઓને જોડતો મુખ્ય રસ્તો છે. સરકાર રસ્તા પાછળ કરોડો રૂપિયાના ખર્ચાઓ કરી રહી છે,
પરંતુ આ ગામડાને જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આ રસ્તો બને તેવી માંગ રાહદારીઓ કરી રહ્યા છે. ગળુથી જંગર તાલાળા રોડને લગતો જૂનાગઢ હાઈવેને કનેક્ટ થતો આ રોડ છે, અને અત્યારે રોડ એટલી બિસ્માર હાલતમાં છે. આની પહેલાં અમે એક વખત ન્યૂઝમાં આપેલું છે, કોઈ સરકારે કોઈ પગલાં લીધા નથી. એટલી બિસ્માર હાલત છે કે તમે ચાલું વાહન જોઈ શકો કે કેટલી હદે આ વાહન લોકો ડ્રાઇવિંગ કરે છે. આ રોડમાં રસ્તો છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે જ કંઈ નથી સમજાતું સાહેબ. આમાં આનું કંઈક નિવારણ લેવું જોઈએ વહેલી તકે. અહીંથી અંદાજે 20-22 કિલોમીટરનું અંતર થાય. તાલાળા પૂગવામાં અત્યારે સાહેબ 3 કલાક લઈ જઈએ છે 20-22 કિલોમીટર કાપવામાં. જ્યારે આ રસ્તો ગામડાની વાડીની ગારી જેવો બની ચૂક્યો હતો, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં દેવાતું હોય તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે. ત્યારે આ રસ્તાની સમસ્યાથી ત્યાંના લોકોને ક્યારે છુટકારો મળશે તે તો હવે જોવાનું જ રહ્યું. ભરતકુમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના તલાટીઓના પડતર માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો તલાટીઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકાર સામે માર માર્યો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વારંવાર ગુજરાતે કર્મ પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત થતી આવે છે, પણ સરકાર દ્વારા તળેટીના હાથમાં કોઈ જવાબ પત્રથી તળે ગુજરાત તલાટી મહામંડળે હવે સરકાર સામે કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના તલાટી ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાની માંગણીઓને રજૂઆત કરી હતી. સર્કલ ઇન્સ્પેક્ટર પંચાયતની જગ્યામાં વિસ્તરણ અધિકારી પંચાયતમાં સર્વ ગ્રેડ અપગ્રેડ કરવા અને તલાટી કક્ષાના કર્મચારીને પ્રમોશન આપવા સહિતની માંગોને લઈને તલાટી હવે બાયો ચડાવી છે. ત્યારે આગામી સમયમાં કાળી પટ્ટી ધારણ કરી અને CL રજા મૂકી અને કામ ન કરવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે હવે તલાટીઓ પણ સરકાર સામે બાયો ચડાવવાની તૈયારી કરી દીધી છે. તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા અંબાજી મુકામે જે 25-8 કારોબારી ભરી હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો કે સરકારશ્રીમાં વારંવાર તલાટી કમ મંત્રીના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી, જે પ્રશ્નોમાં મુખ્યત્વે ખાસ કરી અને અમારે પ્રમોશનનો પ્રશ્ન છે, પછી પંચાયત સર્કલ તરીકે અપગ્રેડ કરી વિસ્તરણ અધિકારીની જગ્યા છે એના નિયમો બનાવી અને વધુમાં વધુ પ્રમોશનની તક મળે. આ સિવાય જે રેવન્યુ તલાટીઓની ભરતી કરવામાં આવી છે તો અમને હાલ અમે બધા એ કામ રેવન્યુ કરી રહ્યા છે તો એમાં અમારે જોબ ચાર્ટ તૈયાર થાય અને રેવન્યુ કામગીરીનું સમાન કામગીરીની વહેંચણી થાય એનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે, અને 2004થી જે ભરતી પંચાયત તલાટી કમ મંત્રીની થઈ છે એમને સળંગ નોકરી ગણવામાં આવે એવા વિવિધ પ્રશ્નોની અમારે સરકારશ્રીમાં રજૂઆત છે. વારંવાર રજૂઆતો કરવા છતાંય સરકારશ્રીએ દુર્લભતા સેવેલ છે અને અમને અન્યાય કરેલ છે, એટલે અમે રાજ્યમંડળની સૂચના મુજબ આજે બનાસકાંઠા તલાટી કમ મંત્રી મંડળના તમામ તાલુકાના 14 તાલુકાના હોદ્દેદારો અહીંયા સાથે ઉપસ્થિત છે અને તેમને સાથે બનાસકાંઠા ના DDO સાહેબ અને કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર આપી છીએ અને જાહેર કરીએ છીએ કે અમે રાજ્યમંડળની સાથે છીએ અને રાજ્યમંડળની સૂચના મુજબ અમે તબક્કાવાર પેન ડાઉન કાળી પટ્ટી દ્વારા દેખાવ અને જો અમારી માંગણી સંતોષાશે નહીં તો 2/10 રોજ અમે ધરણા રાખીશું અને ધરણા કાર્યક્રમ કરીશું. એ માટે અમે બધાય તાલુકાના તલાટી કમ મંત્રી કટિબદ્ધ છીએ અને સરકાર અમારી માંગણી સંતોષે એવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. હા, અમે અમારી જે માગણી હતી અમારું સ્નેહ મિલન કાર્યક્રમ હતું તેમાં અમે અમને રજૂઆત કરી હતી કે સરકારશ્રી દ્વારા અમારી જે રજૂઆત છે એ સાંભળે અને અમને પૂરતો ન્યાય મળે એવી અમે રજૂઆત કરી હતી. 25-8 દિવસે અંબાજી ખાતે જે અમારી રાજ્યમંડળની કારોબારી મળેલી હતી એમાં અમારી તલાટીઓના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી. ચર્ચાના અંતે અમારા રાજ્યમંડળ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લા DDO સાહેબ, કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર આપવું. આવેદનપત્ર આપ્યા પછી જો આપણી માગણીઓ ના સંતોષાય તો તબક્કાવાર અમે વિવિધ કાર્યક્રમો આપવાના છીએ. પેન ડાઉન, માસ્ક, CL, કાળી પટ્ટી ધારણ કરી નોકરી કરવા જવાનું. પછી આ તેમાં પણ અમારા સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ અમને મળશે નહીં. તમે 2/10 ધરણા ઉપર બેસવાનો અમારો પ્રોગ્રામ નક્કી કરેલ છે અને અમે રાજ્યમંડળ સાથે છીએ અને અમારી રાજ્ય સરકારને એવી વિનંતી છે કે અમારી માગણીઓ ધ્યાને લે અને અમને હકારાત્મક જવાબ આપે. એના માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે. રતન સાંગિયા, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં આવેલી શ્યામનગર સોસાયટીમાં પીવાનું પાણીની મેઇન લાઇનનું કનેક્શન કાપી નાખતા સોસાયટીના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
અંજાર તાલુકાના મેઘપર કુંભારળી મધ્યે આવેલ સર્વે નંબર 146માં બનેલ સોસાયટી શ્યામનગરમાં આશરે 250 જેટલા પરિવાર રહે છે ત્યારે આ સોસાયટીમાં તમામ રહીશો પોતાનો ફાળો કરીને પીવાના પાણીની લાઈન નાખેલ છે અને સમયસર પાણી વેરો ભરપાઈ કરે છે. તેમ છતાં તારીખ 22/8/2018 રોજ મેઘપર કુંભારળી સરપંચના આદેશથી કોઈ પણ કારણ વગર કે કોઈ પણ જાતની પંચાયતે દ્વારા નોટિસ આપ્યા વગર શ્યામનગર સોસાયટીની પીવાના પાણીની મેઇન લાઇનનું કનેક્શન કાપી નાખ્યું હતું, જેના કારણે શ્યામનગર સોસાયટીમાં રહેતા તમામ પરિવારો પાણી વિહોણા બન્યા છે. મેઘપર કુંભારળીમાં આવેલ શ્યામનગર સોસાયટી વર્ષ 2004માં બનાવવામાં આવી હતી. ત્યારથી કરી અત્યાર સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, ગટર લાઇન, પાણી, સ્ટ્રીટ લાઇટ વગેરે ઉપલબ્ધ કરેલ નથી. પાણી મેઇન કનેક્શન કાપતા સોસાયટીના લોકો પાણી વિહોણા બની ગયા છે, ત્યારે અંજાર તાલુકા પંચાયત TTO સાહેબ તેમજ કચેરીઓના અધિકારીઓ મેઘપર કુંભારળી સોસાયટીના વિસ્તારમાં સ્થળે આવી તપાસ કરી હતી અને તેમને સોસાયટીની ગ્રામજનોએ સાથે વાતચીત કરીને પાણીની સમસ્યાનો માટે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેમણે પાણીનું કનેક્શન તાત્કાલિક ધોરણે જોડવામાં આવે છે તેવું જણાવ્યું હતું. અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ રબારી તેમજ અર્જણભાઈ ખટારિયા તેમજ કોંગ્રેસના આગેવાનો મેઘપર બોરિયા ગામે સોસાયટી લોકો સાથે રહીને વિરોધ કર્યો હતો અને જ્યારે પાણી માટે સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવે છે કે તમામ ગામોમાં પીવા માટે તમામ ગામમાં પાણી મળી રહે ત્યારે ટપ્પર ગામમાં નર્મદા જ્યાં આવે છે તે ડેમ ત્યાં ટપ્પરમાં છે તો તે લોકોએ થોડા દિવસો પહેલાં પાણી ન મળતા ત્યાંના સોસાયટીના લોકોની પાણીની સમસ્યા સામે આવી હતી. પાણી હોવા છતાં પાણી નહીં મળતું અને કરછમાં કંપનીઓને ઉદ્યોગોને કેમ મળે છે? તો આજે મેઘપર કુંભારળી વિસ્તારમાં રહેતા લોકોએ નવી રજૂઆત કરી હતી કે જો અમને પાણી જલ્દી નહીં મળે અંજાર તાલુકા કચેરી સામે ધરણા કરીશું તેવું સોસાયટીના લોકોએ જણાવ્યું હતું. રાણા આહિર સાથે NS ગુજરાત ન્યૂઝ અંજાર. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793-43-40-90. સરનામું જયવર્ધન, બેન્ક્વેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિસાવદર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી કરશનભાઈ વાડોદરિયાની આગેવાનીમાં ખેડૂતોના દેવા માફ કરવા તેમજ ગુજરાતમાં લોકશાહીને બચાવવા મગફળી કૌભાંડમાં પગલાં ભરવા પૂરતી વિગત પોષણક્ષમ ભાળ
પાક વીમો જમીન માપણીના ગોટાળા દૂર કરવા જેવા અનેક મુદ્દાઓ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાર્દિક પટેલના સમર્થનમાં વિસાવદર તાલુકાના પ્રચંડ લોક જુવાળ છે, જેમાં વિસાવદરમાં બે યુવાનો જમીનમાં ખાડો કરીને તેમાં બેસી આમરણાંત ઉપવાસમાં ઉતરેલ છે. તેમજ તાલુકાના જેતલવડ, કાલાવડ, ભૂતળી, મોટી મોણપરી, ખાંભા, ઢેબર વગેરે અનેક ગામોમાં એક દિવસના ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમ થયા હતા. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા પાસ સમિતિ અને ખેડૂતો દ્વારા પદયાત્રા કરી બહોળી સંખ્યામાં પાટીદારો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પદયાત્રા કરી હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય સારું રહે અને અલ્પેશ કથરિયા જેલ મુક્ત થાય તેમજ ધરતીપુત્રોને ન્યાય મળે તે માટે પરબધામ સાથે પ્રાર્થના કરી હતી અને પરબધામના મહંત કરશનદાસ બાપુના આશીર્વાદ લીધા હતા, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ અને ખેડૂતો અને અન્ય સમાજ સાથે જોડાયા હતા. ગુજરાતભરમાં પાટીદારો હાર્દિક પટેલની તરફેણમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, પરંતુ ભાસણના પાસ કાર્યકરો દ્વારા હાર્દિક પટેલના સ્વાસ્થ્યને સારું રહે તેવી માનતા સાથે ભેસાણથી પગપાળા ચાલીને પરબધામ જવા માટે આ પાસ કન્વીનરો તેમજ ખેડૂતો નીકળ્યા છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો જેવા કે રામધૂન, મોનરેલી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આ પગપાળા માનતાનો કાર્યક્રમ ભેસાણ પાસ દ્વારા કરાઈ રહ્યો છે. ભરત સોંદરવા સાથે ન્યૂઝ ગુજરાત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધડકણ ખાતે ભાજપ આગેવાનની નનામી કાઢી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાર્દિક પટેલના ખેડૂતોના દેવા માફી અને અનામત માટે ઉપવાસ આંદોલન પર છે, ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર હાર્દિક પટેલને સમર્થન મળી રહ્યું છે. ત્યારે પ્રાંતિજ તાલુકાના ગડકડ ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા ભાજપ આગેવાન સીકે પટેલની નમાની આખા ગામમાં ફેરવી હોય રે હાયના નારા સાથે પૂતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. બગસરામાં વર્ષા ઋતુ 2018 ના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરસાદમાં અકસ્માતમાં ફસાયેલા મોટી ઉંમરના વ્યક્તિને પાણીમાં ડૂબી ગયેલ એક વ્યક્તિને ડૂબતા બચાવેલ અને બગસરા આરોગ્યની ટીમ, નગરપાલિકા ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમ દ્વારા તુરંત ડૂબતા માણસને બહાર કાઢી સારવાર આપવાની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બગસરા ખાતે વર્ષા ઋતુ 2018ના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષા ઋતુ 2018 દરમિયાન સાવચેતીના ભાગરૂપે અધિક કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકામાં સંભવિત કુદરતી આપત્તિ જેવી કે પૂર, વાવાઝોડું, ધરતીકંપ, આગની પૂર્વ તૈયારીના ભાગરૂપે તથા વિવિધ ખાતા વિભાગ તરફથી આપત્તિના સમયે કરવાની કામગીરી સંદર્ભે લોકોને જાણકારી મળી રહે તેવા હેતુ અન્વયે મોકડ્રીલનું આયોજન બગસરામાં આવેલ હરેશ પેટ્રોલિયમ પાછળ આવેલ ચેકડેમ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે મોકડ્રીલમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિના કારણે વરસાદમાં અકસ્માતમાં ફસાયેલ મોટી ઉંમરની વ્યક્તિને પાણીમાં ડૂબી ગઈને વ્યક્તિને ડૂબતા બચાવેલ અને બગસરા આરોગ્યની ટીમ, નગરપાલિકા ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમ દ્વારા તુરંત ડૂબતા માણસને બહાર કાઢી સારવાર આપવાની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃત્રિમ આગ લગાવી આગ બુઝાવવાની કામગીરી તેમજ બચાવની કામગીરી સંબંધ બગસરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ નિદર્શન સાથે દરેક ઉપસ્થિત નાગરિકોને જાણકારી આપી હતી. તેમણે આગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવી શકાય જેવા મામલતદાર કચેરી બગસરા ખાતે આવેલ અરજદારો તથા શહેરી તથા ગામ વિસ્તારના ઉપસ્થિત નાગરિકોએ આ મોકડ્રીલનું નિદર્શન કર્યું હતું. આ મોકડ્રીલ કાર્યક્રમ મામલતદાર શ્રી IS તલાટ સાહેબ અને તમામ સ્ટાફ નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી અને તેમની ફાયર ટીમ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રીના ટીમ, 108ની બચાવ ટીમ અને બગસરા પોલીસ સ્ટેશનના PSIMA મોરી સાહેબ તેમજ પોલીસ સ્ટાફની ટીમ, PGVCLના JR વિરડિયા, નાયબ ઇન્જિનિયરી જનતા કન્યા વિદ્યાલય આચાર્ય શ્રી નિગમ બેમ બુચ અને તેમના વિદ્યાર્થીઓની ટીમ હાજર રહેતા હતા અને તમામ સ્ટાફે તથા સ્થળ ઉપર હાજર નગરજનોએ આ મોકડ્રીલનું નિદર્શન નિહાળ્યું હતું. અંતમાં મોકડ્રીલ સંદર્ભે શ્રી પ્રશાંત ભીંડી નાયબ મામલતદાર દ્વારા અંગે વિસ્તૃત જાણકારી હાજર કરી તમામ નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાની વડાલી ખાતે સરકારી યોજનાઓ સરકાર સુધી પહોંચે તે આશયથી શહેરની શેઠ સીજે હાઈસ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તે આશયથી શહેરની શેઠ સીજે હાઈસ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, પ્રાંત અધિકારી વડાલી મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર પટણી, જિલ્લા ભાજપા મહામંત્રી તખતસિંહ હડિયોલ, અશોક જોશી, નગરપાલિકા પ્રમુખ સમતાબેન સગર વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં અસંખ્ય લાભાર્થીઓએ ભાગ લીધો હતો. હસમુખ પ્રજાપતિ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.